जनजागृति कार्यक्रमों थकी पोलिस आज युवा धनों में जागृत आए थे अवेरनेस थकी सेमिनार योजी जनजागृति प्रयासों कर गुजरात में सोशियल मीडिया ना जमाना में अनेक लोग छेतरपिंडीना भोग बनी रहा है। ऑनलाइन लोन मेळवया बाद रूपिया चूकव्या बाद पण अनेक लोग छेतरपिंडीना भोग बनता होय छे। साथे ऑनलाइन बैंक ट्रांजेक्शन साथे पोतानी आईडी एटले के एटीएम कार्ड पान कार्ड सहित नी माहिती पण अजाण्याओने आपवाथी पण व्यक्ति छेतरपिंडीनो भोग बनतो होय छे। साथे छेला घणा समयथी आ पण ऑनलाइन सोशियल मीडिया उपर एटले के फेसबुक उपरथी अजाणी स्त्रीना वीडियो कॉल आवे छे अने वीडियो कॉलना माध्यमथी सामे स्त्री अश्लील हरकतो करी ओपन थती अश्लील हरकतोनो भोग बनता होय छे अने तेना वीडियो रेकॉर्डिंग करीने पण घणी वखत सोशियल मीडियाना माध्यम थकी युवको छेतराता होय छे। साइबर क्राइम पोलीस स्टेशन वडोदरा रेंज सुरक्षा सेतु सोसायटी भरूच तथा भरूच पोलीस स्टेशनना संयुक्त रीते आज रोज पंडित ओमकारनाथ ठाकुर कला भवन हॉल खाते एक साइबर क्राइम जागृति अंगेनो सेमिनार राखवामां आव्यो छे जेमां तमाम भरूचवासीओ तथा शाळा अने कॉलेजना विद्यार्थीओ हाजर रहेल छे। अत्यारे हालमां जे डिजिटल युग चाली रह्यो छे जेमां साइबर क्राइम शू छे केटला प्रकारना हालमां ट्रेन्ड चाली रह्या छे साइबर क्राइमना जे बाबते विद्यार्थीओने मार्गदर्शन पूरू पाडवामां आवी रह्यु छे तथा जे युवाधन छे ते हालमां सोशियल मीडियानो जे अतिरेक करी रह्यो छे मोबाइलना वपराशनो जे अतिरेक थई रह्यो छे तो ए लोकोए मोबाइल अने सोशियल मीडियानी अंदर शुं ध्यान राखवुं जोईए के ते साइबरनो भ्रोग न बने તે બાબતેનું સંપૂર્ણ માર્ગદર્શન ઉદાહરણ સહિત આપણે પૂરું પાડવામાં આવે છે। સાયબર ક્રાઇમને અટકાવવા માટે પોલીસ ખાતા દ્વારા કોઈ નવા સોફ્ટવેર કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે? સાયબર ક્રાઇમને અટકાવવા માટેનું સૌથી મહત્ત્વનું પાસું તો સાયબર અવેરનેસ જ છે, પરંતુ સાયબર ક્રાઇમ બની ગયા પછી જ્યારે અમે એનું ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ તેમાં અલગ અલગ પ્રકારના સોફ્ટવેર ટૂલ્સ દરેક વસ્તુ અમે યુઝ કરીએ છીએ। એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતા વિડીયો અને ફોટાનો પણ કેટલાય ભેજા બાજુ દુરુપયોગ કરીને બોગસ ફેક એકાઉન્ટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર આઈડી બનાવીને ફોટા મૂકતા હોય છે અને છેતરવાનું કામ કરતા હોય છે ત્યારે સંખ્યાબંધ ફરિયાદોના પગલે ભરૂચ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સાયબર જનજાગૃતિનો કાર્યક્રમ પણ ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ લોકોને સોશિયલ મીડિયા ઉપર થતા ફ્રોડથી ચેતવા અને આજના યુવાનોમાં જાગૃતતા આવે તે માટે કોલેજના અને સ્કૂલના યુવાનો સાથે સાયબર ક્રાઇમ ઘટે અને લોકોમાં જનજાગૃતિ આવે તેના ભાગરૂપે સાયબર જાગૃતતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો। સોશિયલ મીડિયા ઉપર પોતાની કોઈ પણ પ્રાઇવેટ માહિતી અજાણ્યા વ્યક્તિને ન આપવી જોઈએ તેમજ સોશિયલ મીડિયાનો શક્ય બને એટલો સદુપયોગ કરો, દુરુપયોગ નહીં જેવા વિવિધ મુદ્દાઓ ઉપર સાયબર સેમિનાર યોજવામાં આવ્યો હતો અને તેમાં મોટા ભાગના યુવાધનોએ લાભ લીધો હતો। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે ભરૂચ ડિવિઝન ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। અરેન્જ સરની સૂચના અનુસાર એક મોટા પ્રોગ્રામનું આયોજન કરવાનું સૂચના હતી, જે પ્રમાણે આ સાયબર ક્રાઇમનો જે વધુમાં વધુ લોકો ભોગ બની રહ્યા છે આજકાલ અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થતા હોય છે અને ખોટી રીતના કોઈ લિંક ઉપર ક્લિક કરવાથી કે કોઈ એવી એપ ડાઉનલોડ કરી લેવાથી નિર્દોષ લોકો આનો ભોગ બનતા હોય છે તો એના માટે અવેરનેસનો આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં ભરૂચ ડિવિઝનના તમામ અધિકારીઓ સાથે સ્કૂલ કોલેજના બાળકો અને ભરૂચના સિટીઝન્સને અહીં આમંત્રિત કરવામાં આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સાયબર ક્રાઇમ એક એવો ક્રાઇમ છે કે જેને પ્રિવેન્ટ કરવું એ સૌના ફાયદામાં છે, કારણ કે એના જે ભોગ બનનાર હોય છે એ એવા ટ્રેપમાં ફસાઈ જાય છે કે આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને અલગ અલગ જે ઇન્ટરનેટનો એનો દુરુપયોગ કરીને અને એપ દ્વારા નિર્દોષ લોકોને ભોગ બનાવતા હોય છે, તો એના માટે અવેરનેસ કરવાથી કે આનાથી કેવી રીતના દૂર રહી શકાય અને આ પ્રકારના ગુના વધુમાં વધુ ડિટેક્ટ થઈ શકે એવો ભરૂચ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।